વડોદરા મહાનગરપાલિકાની ગતરોજ સ્થાયી સમિતિની બેઠક મળી હતી। વડોદરા મહાનગરપાલિકામાં દર શુક્રવારે મળતી સ્થાયી સમિતિની બેઠકમાં વિવિધ વિકાસના કામોને મંજૂરી માટે મૂકવામાં આવે છે, જેમાં આ સપ્તાહે ખાસ કરીને 17 જેટલા વિવિધ કામો મંજૂરી અર્થે મૂકવામાં આવ્યા હતા, જે પૈકી 16 કામોને સર્વાનુમતે મંજૂર કરી દેવામાં આવ્યા હતા। થોડા સમય પહેલા ટાંકી સમ ફીડર લાઇન તેમજ મશીનરી માટે 30% ઉપરાંતના કામમાં આકાર કન્સ્ટ્રક્શનને મોટા પ્રમાણમાં કામ સોંપી દીધા બાદ ફરી એકવાર ભાયલીની ટીપી 3 અને 4માં અંદાજ કરતાં 33.61% વધુ કિંમતે આકાર કન્સ્ટ્રક્શનને કામગીરી સોંપવામાં આવી હતી। વડોદરા શહેરના શહેર જનતા અને તમામ લોકોને સુખાકારી માટે અને અન્ય તમામ ઇન્ફ્રાસ્ટ્રક્ચર સુવિધા પ્રાપ્ત કરાવવા આજરોજ મળેલી સ્થાયી સમિતિમાં 17 કામો પૈકી 1 કામને નામંજૂર કર્યું છે। આ સિવાય મળેલી સ્થાયી સમિતિની મિટિંગમાં શહેરમાં આવેલા 10 હાઈમાસ્ટ જેમાં સંગમ, પાનીગેટ, છાની, રેલવે સ્ટેશન, કાલાઘોડા, કમાટીબાગ, ભગતસિંહ ચોક, ભવન્સ સ્કૂલ, સસૈન સર્કલ અને જાંબુવા બ્રિજ આ તમામ હાઈમાસ્ટ ઉપર લાગેલા જે સોડિયમ ફિટિંગ મેટલ હેડવાલા હતા એને બદલીને એનર્જી એફિશિયન્ટ LED લાઇટ્સ લગાવવાનું જે કામ હતું એણે મંજૂરી આપી છે। એનો અંદાજિત ખર્ચ જે 54 થી 55 લાખ થનાર છે, એનું દર વર્ષે જે વીજળી બચત થશે એ આજે 55 લાખનો લગાવવાના કારણે 3 વર્ષમાં એ વીજ બચતના ભાગરૂપે ઉર્જા બચતની અને એનર્જી એફિશિયન્સીમાં આ કામને લીધું છે। સાથે શહેરીજનોના પોતાના સ્વજનની અંતિમ યાત્રા માટે ક્યાંક AC એમ્બ્યુલન્સની જરૂર સબવાહિની જરૂરિયાત લોકોની માગ હતી, એ AC સબવાહિનીની કામને મંજૂરી આપી છે। આ સાથે શહેરમાં રહેતા તમામ આંગણવાડીના જે બાળકો છે 439 આંગણવાડી એ તમામ બાળકોને 6 દિવસ દરમિયાન અઠવાડિયાના 6 દિવસ ફોર્ટિફાઈડ જે મિલ્ક છે, દૂધ છે, એ આપવાની જે કામગીરી છે એ બરોડા અને અમૂલ ડેરીના જે 100 ml પાઉચ છે એ માધ્યમથી એને આપવામાં આવશે। આ સિવાય દક્ષિણ ઝોનમાં ક્યાંક અલવા નાકાથી કોતર તલાવડી સુધીની જે ડ્રેનેજ લાઇન ખૂબ જર્જરિત અને વર્ષો જૂની છે એને બદલવાની કામગીરી જે ઓછા ભાવમાં હતી એને મંજૂર કરી છે। એ જ સાથે જૂના પ્રશ્નો સોલ્યુશન લાવવા આજે વાત મૂકી ડ્રેનેજની, એની સાથે જોડાઈને જે ઓજી વિસ્તાર છે શહેરના એમાં ખાસ કરીને ભાયલી, ઉંડેરા અને બાપોદ ગામ પાસે આવેલ જાંબુડિયાપુરા વિસ્તાર જ્યાં નવીન ઓવરહેડ ટાંકી, ભૂગર્ભ પંપ, ફીડર લાઇન, મશીનરી, સિવિલ કન્સ્ટ્રક્શન, ડિલિવરી નેટવર્ક 5 વર્ષના O&M સાથે આપવાની મંજૂરી આપી છે, એમાં ચોક્કસ માહિતી જે મારી પાસે છે આપણા માધ્યમથી શેર કરીશ। ઓજી વિસ્તારની જે ઉંડેરા ટાંકી છે એનું GWSSB 2021-22 SOR પ્રમાણે હાલમાં જે કામ આવ્યું છે ઉંડેરાનું એ 36% SOR પ્રમાણે છે, પણ 0.2% માર્કેટ રેટથી એબવ છે। આપણા માધ્યમથી ફરી કહીશ, આ જે રેટ છે એ 0.28 માર્કેટ રેટથી છે। જાંબુડિયાપુરા બાપોદ ટાંકી જે SOR મુજબ 36% છે, પરંતુ જે માર્કેટ રેટની વાત કરું તો માર્કેટ રેટ 3.75% એબવ છે, જે આપણા માધ્યમથી ફરીથી વિદિત કરું છું। એ જ પ્રમાણે ઉંડેરા જે ટાંકી છે વાસનાની એ ભાયલી TP3 અને TP4 જે ટાંકીનો અત્યારે જે SOR GWSSના રેટથી છે એ 33.61% છે, માર્કેટ રેટથી એનો ભાવ 1.58% ઓછો છે। આ તમામ જે પાણીની ટાંકી મંજૂર કરી છે એમાં 1.25 લાખ નગરજનોને આ પાણીના નેટવર્કને એમના ઘર સુધી પાણી સારી રીતે પહોંચે, પ્રેશરથી પહોંચે એ સુવિધા પણ અમે આજે મંજૂરી આપી છે। સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને YouTube ઉપર સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો Facebook, Instagram અને Twitter ઉપર।